उम्मेदवारी पत्र भराई बाद बे दिवस दरमियान रचायेला हाई वोल्टेज ड्रामा नो अंत गईकाले आवी गयो हतो। कंचन जरीवालाए पोतानी उम्मेदवारी पाछी खेंच्या बाद तेमना डमी तरीके सलीम मुल्तानी उम्मेदवारी पत्र भर्यु हतु, परंतु चूंटणी पंचना नियम मुजब मेंटेड नहीं होवाने कारणे सलीम मुलातानी आपना बेनर हेठळ चूंटणी लड़ी नहीं शके एम होवाथी अपक्ष उम्मेदवार तरीके तेमनो उम्मेदवारी पत्र मंजूर करवामां आव्यु हतु। जो कि आज उम्मेदवारी पत्र परत खेंचवाना अंतिम दिवसे आपना डमी अने अपक्ष उम्मेदवार सलीम मुलातीने पोतानी उम्मेदवारी पत्र पाछु खेंची लीधुं हतुं। जी, आम आदमी पार्टी 159 विधानसभा कंचनभाई जरीवाड़ा ने आम आदमी पार्टी उम्मेदवार तरीके घोषित कर्या हता, परंतु बे दिवस अगाउ कंचनभाई जरीवाड़ाए पोतानुं फॉर्म परत खेंचेल। चूंटणी आयोगना नियम मुजब जे उम्मेदवार टेक्निकल मिस्टेक ने कारण जो तेमनुं फॉर्म रद्द थाय तो डमी उम्मेदवार सीधे सीधा उम्मेदवार साबित थाय, परंतु तेमे पोते फॉर्म परत खेंच्युं हतुं। ए फॉर्म ज्यारे परत खेंचे तो उम्मेदवार अने डमी उम्मेदवारनुं बन्नेनुं मेंडेट रद्द थाय अने डमी उम्मेदवार सीधे सीधा अपक्षमां चाल्या जाय। अपक्षमां ज्यारे डमी उम्मेदवार चाल्या जाय तो अपक्ष तरीके चिन्ह जाड़ूनुं ना मळे, एटले के आम आदमी पार्टीनुं चिन्ह ना मळे, अने ચૂંટણી આયોગ જે ચિહ્ન નક્કી કરે તેમાંથી સિલેક્ટ કરી અને એક કોઈ પણ લઈ અને એના ઉપર ઇલેક્શન લડવાનું થાય। પણ આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વે છેલ્લા બે દિવસથી ચર્ચા કરી અને એવો નિર્ણય લીધો કે ભાઈ અપક્ષ તરીકે જો સલીમભાઈ મુલતાની ઇલેક્શન લડે તો આપણી પાર્ટી માટે યોગ્ય નથી। એટલે શીર્ષ નેતૃત્વ તરફથી મને જાણવા મળ્યું અને ધર્મેશભાઈ ભંડેરીએ મને બોલાવી અને મને કહ્યું કે ઉપરથી એવા મેસેજ છે કે આપણે અપક્ષ તરીકે લડવું નથી, કારણ કે આપણને ચિહ્ન જાળવું મળતું નથી। ગઈકાલે હું ધર્મેશ ભંડેરી અને દિનેશભાઈ કાછડિયા અમે સાથે આરો સાહેબની ઓફિસમાં ગયા અને ત્યાં જઈને મેં મારું અપક્ષ તરીકેનું જે ફોર્મ પાસ થયું હતું તે પરત ખેંચી લીધું છે। જે કંચનભાઈ જરીવાલા જે થોડા સમય પહેલાં પાર્ટીમાં સામેલ થયા હતા અને તેમને ટિકિટ મળી અને તેમનું ફોર્મ તેમણે પરત ખેંચ્યું, શું કહેતા બાબત? આ છેલ્લા એક વર્ષ પહેલાં તે પોતે આમ આદમી પાર્ટીમાં સામેલ થયા હતા અને આ ફોર્મ જે અમે પરત ખેંચ્યું છે ક્યાંક ભાજપના ઉપરથી પ્રેશર હોઈ શકે, અથવા તો જે રીતના આપણે જોયું કે ઘણા બધા વિડીયો વાયરલ થયા તેમાં દેખાઈ છે કે ભાજપના ગુંડાઓ સાથે એમને ઉચકીને લઈ ગયા, એમને પરત ખેંચવા માટે લાવ્યા અને પોલીસ પ્રશાસન પણ એમની સાથે હતું, તો ક્યાંક ને ક્યાંક એમના ઉપર પ્રેશર હોય અથવા તો કંચનભાઈને પ્રેશરમાં નાખીને કોઈ પણ પગલું લેવાનું એમને કહ્યું હોય, તે આવી અને એમને પોતે જાતે લોકો સાથે આવી, ગુંડાઓ સાથે આવી, પોલીસ પ્રશાસન સાથે આવી અને એમને પોતાનું ફોર્મ પરત ખેંચેલ છે।